નમસ્તે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત વ્યાકરણમાં આપણે કૃદંતનો અભ્યાસ કરીશું વ્યાકરણ વિભાગમાં એક ગુણનો કૃદંત પૂછાય છે જેમાં પાંચ કૃદંત છે તેમાંના બે કૃદંત અમે નવમાં ધોરણમાં શીખી ગયા ભૂત કૃદંત અને હેતવર્દ કૃદંત એમાં પહેલાં સંબંધક ભૂતકૃદન શબ્દની પાછળનો પ્રત્યય છે ત્ર ત્ય પરીક્ષામાં વાક્ય આપેલું હોય વાક્યના નીચે જે શબ્દ કૃદંતનો છે એના નીચે લીટી દોરેલી હશે જે શબ્દની પાછળના અક્ષરો પ્રત્યય આવે જેમ કે અહીં ત્ર અને ત્ય તો સંબંધક ભૂતકૃદંત કેવી રીતે રૂપ બને તો ક્રુ ધાતુ છે

એટલે કે સંબંધક ભૂતકૃદનના શબ્દની પાછળના અક્ષરો તય પ્રત્યય આવે એટલે સંબંધક ભૂતકૃદન ઉદાહરણ જોઈએ ભક્ત મંદિરમ ગતવા ઈશ્વરમ ભજતી પરીક્ષામાં આ રીતે વાક્ય હોય જેમ કે ગતવા નીચે લીટી દોરેલી છે તો ત્વા છે પ્રત્યય તો એ સંબંધક ભૂતકૃદન છાત્રા પઠનાય વિદ્યાલય ગ્છનંત પઠનાય અક્ષર છે પ્રત્યય છે તે સંબંધક ભૂત કૃદન એટલે ખાસ કે પ્રત્યય યાદ રાખવાનું તય ત્ય આવે એટલે સંબંધક ભૂત બીજો ક્રુદન તમે નવમા ધોરણમાં શીખી ગયા હેતવર્ધ કૃદન જેનો પ્રત્યય છે તુમ ધૂમ શબ્દની પાછળના અક્ષરો પ્રત્યયો છે એના રૂપો કેવી રીતે બને પા પાતુમ દા દાતુ દ્રશ ધાતુ છે તો દ્રષ્ટુમ ગમ ગંતુમ આ વત્તા ગમ તો આ ગંતુમ જો તમે જોઈ શકો છો શબ્દની પાછળ તુમ ટુમ દગધૂમ આવા શબ્દો પણ હોઈ શકે એના પણ ઉદાહરણ જોઈએ કે અહમ જલમ પાતુમ ઈચ્છામી તો અહીં શબ્દ નીચે લીટી દોરેલી છે તો એ થયો હેતવર્થ કૃદન પ્રેક્ષક હસીતુમ નાટકમ પશ્યતી અહીં હસીતું નીચે લીટી દોરી છે એટલે તુમ થયું માટે એ થયો કૃદાંત કૃદંત આ બે કૃદંત નવમાં ધોરણમાં આવી ગયા હવે દસમા ધોરણના ત્રણ છે પણ તમારે ભણવાના પાંચે પાંચ કૃદંત દસમામાં છે આ પાંચ કૃદંતમાંથી કોઈ પણ એક કૃદન પરીક્ષામાં પૂછાય ત્રીજા નંબરે કર્મણી ભૂત ભૂતકૃદન એનો પ્રત્યય છે તહ પુલિંગમાં આવે તા

નપુસકલિંગમાં ભૂતમ ખાદ ધાતુ છે તો પુલિંગમાં થાય ખાદીતઃ સ્ત્રીલિંગમાં થાય ખાદિતા નપુસકલિંગમાં થાય ખાદિતમ ગમ ધાતુ પુલિંગમાં થાય ગતઃ સ્ત્રીલિંગમાં થાય ગતા અને નપુસકલિંગમાં થાય ગતમ આ ત્રણેય લિંગ પ્રમાણેના અલગ અલગ પ્રત્યે છે તહ તા તમ એના ઉદાહરણો જોઈએ હરીહિ વનમ ગતઃ હરીહ વનમ ગતઃ અહીં ગતઃ છે એના નીચે લીટી દોરેલી છે તો તહ આવે છે તો પુલિંગ પ્રમાણે છે એવું આપણે પુલિંગ પ્રમાણે છે એવું કશું લખવાનું નથી આપણને સમજણ પડે માટે કર્મણી ભૂતકૃદન અધ્ય આહાર વૃત્તે સંજાતા સંજાતા તો પાછળ તા છે માટે આપણ કૃદન થયો કર્મણી ભૂતકૃદન ચોથો કૃદન છે કરતરી ભૂતકૃદન એના પ્રત્યય છે વાન વતી વત આ ત્રણેય પણ પુલિંગ સ્ત્રીલિંગ અને નપુસલિંગના પ્રત્યે અલગ અલગ છે જેમ કે ધાતુ હોય કૃતવત તો પુલિંગમાં રૂપ થાય કૃત વાન સ્ત્રીલિંગમાં થાય કૃતવતી નપુસકલિંગમાં થાય કૃતવત ભૂતવત पुल्लिंग मा धाय भूतवान स्त्रीलिंग मा भूतवती नपुसकलिंग मा भूतवत् पापी ब એટલે કે પિતવત પુલિંગ નો ધાય પિતવાન स्त्रीलिंग માં ધાય પિતવતી नपुसકલિંગ માં ધાય પિતવત એટલે ટુક માં પ્રત્યય વાન વતી વત યાદ રાખવાનું ખાदितવત ખાદીતવાન ખાદીવતી ખાદીતવત ગતવત તો ગતવાન ગતવતી ગતવત દત્તવત એનું થાય દત્તવાન દત્તવતી દ વાનવતી વત ઉદાહરણ જોઈએ દેવદત ગ્રંથાન દત્તવાન અહીં દત્તવાન પાછળ વાન પ્રત્યય છે માટે ઘરતરી ભૂતકૃદન ધાત્રી કાષ્ટાની આનિતવતી આનિતવતી એના નીચે લીટી છે અને પાછળ પ્રત્યય વતી છે માટે ઘરતરી ભૂતકૃદન પ્રાપ્તભૂલોક સહ મહાંત જય ઘોષમ શ્રુતવાન શ્રુત વાન શબ્દ નીચે લીટી દોરેલી છે વાન પ્રત્યય આવ્યો માટે એ થયો ઘરતરી ભૂતકૃદન ત્યાર પછી છે પાંચમા નંબરે વિદ્યાર્થી ક્રુદન એમાં પણ પ્રત્યય છે તવ્ય અનિય એમાં પણ પુલિંગ સ્ત્રીલિંગ અને નફુસકલિંગ પ્રમાણે અલગ પ્રત્યય રૂપ અલગ થાય ધાતુ છે ભૂ તો પુલિંગમાં ધાય ભવિતવ્ય શ્રીલિંગમાં ભવિતવ્યા નપુસલિંગમાં ભવિતવ્ય એ જ રીતે ભૂ ધાતુનું અન્ય પ્રત્યય દ્વારા તો કે ભવનીય ભવનિયા ભવનીયમ પા ધાતુ છે પાતવ્ય પાવ્યા પાયધાતુ પ્રમાણે પ્રત્યય છે પીય પીયધાતુ છે તો તવ્ય પ્રત્યય પ્રમાણે ખાદીતવ્ય ખાદિતવ્યા ખાદીત અનીય પ્રત્યય પ્રમાણે

નિયા અને નપુસકલિંગ ગમનીયમ ત્યાર પછી ધાધાતુ તવ્ય પ્રત્યય દાતવ્ય પુલિંગ દાતવ્યા શ્રેલિંગ દાતવ્યમ નપુસલિંગ ધાધાતુ અનિય પ્રત્યય પુલિંગ દાનિય સ્લિંગ દાનિયા નપુ સકલિંગ ધાનિયમ આ મહી કુલ પાંચ કૃદન છે આ પાંચમાં વિધ્યક કૃદન તવ્ય અનિય એના ઉદાહરણ જોઈએ જનની સદા સેવનીયા સેવનિયા શબ્દ નીચે લીટી દોરેલી છે અનિયુ સ્ત્રીલિંગ પ્રમાણે છે એવું લખવા નથી પણ સમજણ માટે તો અહીં થયો વિદ્યાર્થ કૃદન કૃષ્ણ શ્લોક લિખિતવ્ય તવ્ય તો અહીં આવ્યો વિદ્યાર્થ કૃદન કુલ પાંચ કૃદંત યાદ રાખવાના અને એના પ્રત્યય કૃદંત ઓળખાવું સાવસેલું છે ફરી યાદ કરાવી દઉં સંબંધક ભૂત કૃદંત એનો પ્રત્યય છે ત્ય હેતવત્કૃદાન તોમ ધૂમ ઢૂમ અને ટુમ કર્મણીભૂતકૃદાન તહતા કરતરીભૂતકૃદાન વાનવતીવત પાંચમું કૃદાન વિદ્યાર્થકૃદન તવ્ય અનિય હવે મેં અહીં ગૃહ કાર્ય માટે વાક્યો મૂકેલા છે તો આ વાક્યો છે તમારે સ્વાધ્યાયમાં લખી કાઢવાના